नमस्ते विद्यार्थिनी बहनों, आज आप पेटा रोकड़मेड़ विषे बात करशू। पेटा रोकड़मेड़ एटले रोकड़मेड़ बनावानो छे, परंतु नाना नाना परचूरण खर्चा चूकवा माटे जे चोपड़ा में रोकड़मेड़ बनावामां आवे एने पेटा रोकड़मेड़ कहेवामां आवे छे। बराबर, हवे पेटा रोकड़मेड़ एटले केवा खर्चा? तो के सामान्य एवा चा पाणीना खर्चा, टूंकमां 5, 10, 15, 25, 100 रुपया सुधीना खर्चा छे, एने शुं कही शकाय? परचूरण खर्चा, के जे दिवसमां अनेक वार थता होय, तो जेटली वार थशे एटली वार उधार बाजू जमा बाजू, उधार बाजू जमा बाजू, तो पेटा रोकड़मेड़नું કદ છે એ પ્રમાણમાં શું થતું હોય છે? ઘણું વધી જતું હોય છે। બરાબર, તો હવે એના માટે શું કરશે? રોકડમેળની અંદર એક પેટા રોકડમેળ બનાવશે। એમાં શું કરવામાં આવે છે? તો કે નાના નાના પરચૂરણ ખર્ચાઓની ચૂકવણી અને નોંધ રાખવા માટે એક સહાયક કેશિયરની નિમણૂક કરવામાં આવે છે। મુખ્ય કેશિયર છે એ રોકડમેળ બનાવે। બરાબર, મુખ્ય છે એ સહાયક કેશિયરની નિમણૂક કરશે। એટલે કે આ પેટા કેશિયરનું કામ શું? તો કે આવા નાના નાના પરચૂરણ ખર્ચની ચૂકવણીની નોંધ રાખવાનું અને નિયત પ્રકારના ખર્ચા ચૂકવવાની જવાબદારી છે એને સોંપવામાં આવે છે। હવે તો કે આ સહાયક કેશિયર છે એ મુખ્ય કેશિયર પાસેથી રકમ મેળવશે અને એ રકમનો ઉપયોગ કેવા ખર્ચાઓ ચૂકવવા માટે કરશે? તો કે તાર ટપાલ હોય, ચા પાણી હોય, સ્ટેશનરી હોય, લારી ભાડું, મજૂરી વગેરે જેવા ખર્ચાઓ ચૂકવવા માટે કરશે। બરાબર, અને મહિનાને અંતે એનો હિસાબ છે એ મુખ્ય કેશિયરને આપશે। પેટા રોકડમેળ બનાવવા માટે બે પ્રકારની વાત કરી છે, એક સાદો અને એક અનામત, પણ અહીંયા માત્ર નામ માટે બે પ્રકાર પાડ્યા છે। બરાબર, પ્રકારમાં બહુ કંઈ તફાવત નથી, એ તમે બંને પ્રકારનો દાખલો શીખશો એટલે તમને વધુ ખ્યાલ આવશે। આજે આપણે સાદા પેટા રોકડમેળની વાત કરીએ છીએ। બરાબર, જો પહેલાં તો હું તમને એક ધ્યાન દોરવા માગું છું કે આ દાખલો તદ્દન શું છે, સહેલો છે, હું પહેલેથી જ કહી દઉં છું તમને કે એકદમ સહેલો છે, પણ એમાં તકલીફ આપે એવું અને તમારાથી પરીક્ષામાં ભૂલ થાય એવું શું છે? તો કે આ નમૂનો। હવે નમૂનાની વાત કરીએ તો તમે આમ નોંધનો નમૂનો શીખ્યા, ત્યાર પછી પેટા નોંધનો નમૂનો શીખ્યા, ત્યાર પછી રોકડમેળનો નમૂનો શીખ્યા। બરાબર, હવે શું આવે છે? ચોથો નમૂનો, પેટા રોકડમેળ। મેં તમને અગાઉ પણ એકાદા વિડીયોમાં નમૂના માટે વાત કરી હતી કે ઘણીવાર વિદ્યાર્થીઓને એવું થાય છે, આમ નોંધ આવડતી હોય છે, પેટા નોંધ આવડતી હોય છે, રોકડમેળ આવડતી હોય છે, પણ પરીક્ષામાં પૂછાય તો એ ખોટા નમૂનાની અંદર રજૂઆત કરી દે છે, નમૂનો ભૂલાઈ જાય કે કયા કઈ કોલમ પછી શું હતું। બરાબર, એટલે ફરીથી કહું છું, જેમ નમૂના બદલતા જાય છે એમ ફરીથી જોઈ લેવા કે આમ નોંધમાં આપણે કઈ કઈ કોલમો બનાવતા, પેટા નોંધમાં કઈ રીતે ખાના બનાવતા, રોકડમેળમાં કયા કયા ખાના હતા, અને હવે પેટા રોકડમેળમાં। પેટા રોકડમેળની વાત કરીએ તો એમાં ઉધાર ને જમા બે બાજુઓ નથી, એમાં માત્ર એક જ આવકની એક લાઈન અને બાકી આ બધી લાઈન કોની થઈ ગઈ? જાવકની। શરૂઆતમાં, મહિનાની શરૂઆતમાં તો કે મુખ્ય કેશિયર પાસેથી પેટા કેશિયર નાણાં મેળવશે ત્યારે એકવાર અહીંયા નોંધ થશે, આખા દાખલામાં એક જ વાર આવક। ત્યારબાદ અહીંયા તારીખ, અહીંયા બધે વિગત, તારીખ વાઇઝ વિગત પ્રમાણે અહીંયા તમામ ખર્ચના ખાનામાં નોંધ થતી જશે। દાખલા તરીકે લારી ભાડું ચૂકવ્યું તો કુલ ચૂકવેલ રકમના ખાનામાં 50 રૂપિયા, દાખલા તરીકે 50 રૂપિયા છે તો ચૂકવેલ રકમના ખાનામાં 50, અને સાથે સાથે સેના છે તો કે લારી ભાડાના, એટલે લારી ભાડાની સ્પષ્ટતા કરવાની, એટલે જાવકનું ખાનું એક જ છે, આ બધા ખાના તો કે એના વર્ણન માટેના છે કે 50 રૂપિયા ગયા તો આમાંથી સેના ગયા। બરાબર, દાખલા તરીકે સ્ટેશનરીના 100 રૂપિયા ચૂકવ્યા તો આપણે ચૂકવેલ રકમમાં 100 રૂપિયા લખશું, પાછા ક્યાં લખશું એની જ સામે સ્ટેશનરીના ખાનામાં એ 100 રૂપિયા લખશું, સમજ્યા? આ રીતે આવક માટે એક ખાનું જાવક માટે। ત્યાર પછી તો કે જે રકમ જાય છે એની વિગત, વિવિધ ખર્ચની વિગત, ખર્ચના ખાના સામાન્ય રીતે તમારે અત્યારે તમે જો જોવો છો એ જ બનાવવાના રહેશે, લારી ભાડું હોય, તાર ટપાલ હોય, સ્ટેશનરી હોય, ચા પાણી હોય અને અન્ય હોય। બરાબર, આ સિવાય હજુ મજૂરી એ હોઈ શકે છે। તમારે કેટલા ખાના બનાવવા તમને કેમ ખબર પડશે? તો ફરીથી હું જૂનો જ જવાબ આપીશ કે તમારે પેટા રોકડમેળ છે એની રકમ વાંચી લેવાની, જેટલા જેટલા તમને ખર્ચના નવા નવા નામ દેખાય એટલા તમારે ખર્ચના ખાના બનાવવાના રહેશે। ફરજિયાત કેટલું? આવક બનાવો પહેલું, એની બાજુમાં નાનું એવું તારીખનું બનાવો, વિગતનું ખાનું થોડું મોટું બનાવો, બિલના નંબર લખવા માટે વાઉચર નંબર અને ચૂકવેલ રકમ, આવક, તારીખ, વિગત, વાઉચર નંબર, ચૂકવેલ રકમ, હવે આ બધા ખાના તમારે રકમ જોઈને નક્કી કરવા પડશે। પછી ખાપાનું ફરજિયાત, છેલ્લે છે ખાતા વહીમાં વ્યક્તિ ખાતે, એટલે ઘણીવાર જો કોઈ ઉછીની, કોઈ વ્યક્તિ ઉછીના નાણાં લઈ જાય તો એ નાણાં અહીંયા વ્યક્તિ ખાતામાં લખવાના રહેશે। એટલે આટલા મેં ટીક કર્યા એટલા ખાના ફરજિયાત,
જે આ વચ્ચેના ખાનાની વાત આવી, આ ખાના તમારે રકમ જોઈ અને નક્કી કરવાના કે તમારે કેટલા ખાના બનાવવા પડશે. ફરીથી અત્યારે તમે નમૂનો જોઈ જોઈ અને કરી અને દાખલો ફટાફટ ગણી લેશો, પણ પરીક્ષા વખતે કદાચ કઈ કોલમ પછી શું હતું એ ભૂલાઈ જાય, તો તમે બધા જેટલા નમૂના ચેપ્ટરના શીખ્યા છે એ આજે જરા મારી સૂચના છે કે તમે એ રિપીટ કરી લેજો, જોઈ લેજો કે આમનોંધનું ખાનું કેવું હતું, પેટાનોંધનું કેવું હતું, જેને કારણે તમને મિક્સ ન થઈ જાય, ગોટાળો ન થઈ જાય. બરાબર, હવે આપણે ઉદાહરણ નંબર 9 ગણવાની શરૂઆત કરશું. પેટા રોકડમેળ બનાવશું. મેં નમૂનો તૈયાર રાખ્યો છે. બરાબર, એમાં કેટલા ખાના બનાવવા કેમ ખબર પડે તો આપણે જોઈ લેવાનું. જો એક સ્ટેશનરી છે, પછી મજૂરી છે, લારી ભાડું છે, ચા પાણી છે, તાર ટપાલ છે. તુષાર એટલે આ વ્યક્તિ ખાતામાં આવશે. લારી ભાડું રિપીટ થયું, મજૂરી એ રિપીટ થઈ, ચા પાણી એ રિપીટ થયું, લારી ભાડું પાછું રિપીટ, અને એક અન્ય પરચૂરણ ખર્ચ ટપાલ ટિકિટ એ તાર ટપાલમાં આવશે. એટલે જેટલા નવા નવા હતા ને એને મેં ટીક કર્યા, તો 1, 2, 3, 4, 5 ને 6 ખાના થાય છે. એટલે આપણે ચૂકવેલ રકમ પછી કેટલા ખાના બનાવવા પડશે, 6 ખાના સુધી બનાવવા પડે. બરાબર, એટલે આ ખાના વિવિધ ખર્ચની વિગત છે, એ તમારે રકમ જોઈને નક્કી કરવાની રહેશે. એટલે હવે વિડીયો બંધ કરી પહેલાં તમે નમૂનો બનાવી લેજો. નમૂનો બનાવ્યા બાદ વિડીયો શરૂ કરી અને હવે આપણે દાખલો ગણીએ. બરાબર, તારીખમાં લખશું 2015, મહિનો આવશે સપ્ટેમ્બર, તારીખ 1. શું છે તારીખ 1માં? તો કે શરૂઆતની રોકડ શિલક સહાયક કેશિયર પાસેથી 3500. તો આપણે પહેલી તારીખે શું લખશું? અહીંયા બાકી આગળ લાવ્યા, પણ હવે જે આ 3500 છે, બરાબર, એ અહીંયા વિગત પછીના ખાનામાં નથી લખવાનું. શું લખવાનું છે? અહીંયા રકમનું ખાનું સૌથી પહેલાં છે, બાકી આગળ લાવ્યા. અહીંયા આવક, આજ આવક નથી, મળ્યા, ગયા મહિનાના નાણાં આપણી પાસે આટલા છે, એટલે એ આવકના ખાનામાં આપણે 3500 લખશું. બરાબર, ત્યારબાદ ફરીથી પહેલી તારીખ છે કે 3500 હતા અને મુખ્ય કેશિયર પાસેથી પેટા કેશિયરે કેટલા મેળવ્યા, મળ્યા? તો કે આ મહિને 1500 રૂપિયા ફરીથી મળ્યા. તો આપણે શું લખશું? તો કે તારીખ 1 વિગતમાં મુખ્ય કેશિયર ખાતે અને આવકના ખાનામાં 1500, એટલે કે ટોટલ આપણી પાસે ખર્ચની ચૂકવણી માટે કેટલા નાણાં છે? 3, 4, 5000 છે. હવે ખર્ચના ખર્ચની રકમ આવે તો આ બાજુ લખશું, આવકની આવે તો સૌથી પહેલા ખાનામાં. હવે તમામ ખર્ચની બાબતો છે. તારીખ નંબર 3 સ્ટેશનરી ખર્ચ, વિગતમાં લખશું સ્ટેશનરી ખર્ચ ખાતે રકમ છે 1200, એટલે ચૂકવેલ રકમના ખાનામાં 1200 લખશું, અને અહીંયા આપણે સ્ટેશનરીનું ખાનું ગોતી અને ત્યાં પણ પાછા 1200 લખશું. તારીખ 4 પરચૂરણ મજૂરી, એટલે મજૂરી ખાતે, પરચૂરણ ખર્ચનો કહેવાય મજૂરી, બરાબર 800, એટલે 800 ચૂકવેલ રકમના ખાનામાં અને પાછા 800 મજૂરીના ખાનામાં. પછી તારીખ 5 લારી ભાડાના 100 ચૂકવ્યા, એટલે લારી ભાડા ખાતે ચૂકવેલ રકમમાં 100 અને લારી ભાડાના ખાનામાં આવશે 100 રૂપિયા. બરાબર, ખાના ધ્યાનથી જોઈને લખજો. તારીખ 7 ચા પાણી ખર્ચ ખાતે કેટલા છે? 200. બરાબર, ચૂકવેલ રકમમાં 200 અને ચા પાણીના ખાનામાં 200. તારીખ 8 તાર ટપાલનો ખર્ચ 250, એટલે તાર ટપાલ ખર્ચ ખાતે કેટલા? 250 ચૂકવેલ રકમમાં અને પાછા 250 તાર ટપાલ ખાતામાં. ત્યાર પછી તારીખ 10 તુષારને પગાર પેટે ઉછીના આપ્યા, ઉછીની આપેલ રકમ જે તે વ્યક્તિ ખાતે, એટલે કે તુષાર ખાતે કેટલા ઉછીના આપ્યા? 1200, અને એ 1200 ક્યાં આવશે? આપણે જે છેલ્લે જે વ્યક્તિનું ખાનું બનાવ્યું છે એમાં 1200 લખવાના રહેશે. તારીખ 11 લારી ભાડાના રૂપિયા 150 ચૂકવ્યા, એટલે લારી ભાડા ખાતે 150 રૂપિયા, લારી ભાડાનું ખાનું છે અહીંયા, એમાંય લખશું 150 રૂપિયા. ત્યારબાદ તારીખ 12 મજૂરી પેટે 180, એટલે મજૂરી ખાતે રકમના ખાનામાં 180 અને પાછું છે ટપાલ ટિકિટ, એટલે કે તાર ટપાલ ખાતે, એટલે 12 તારીખ બે વાર આવશે, તાર ટપાલ ખાતે 170. આપણે જે તે ખાનામાં લખીએ, પહેલું ખાનું મજૂરીનું અને તાર ટપાલમાં લખશું 170. ત્યારબાદ આગળ
તારીખ 13 ચા પાણી ખર્ચ ખાતે કેટલા છે 150 ચા પાણી એટલે બીજું ખાનું 150 રૂપિયા તારીખ 14 લારી ભાડા ખાતે વિગતમાં લારી ભાડા ખર્ચ ખાતે 150 લારી ભાડાનું ખાનું છે અહીંયા 150 ત્યાર પછી તારીખ 15 અન્ય પરચુરણ ખર્ચ ખાતે 100 રૂપિયા પરચુરણ ખર્ચના ખાનામાં છેલ્લા ખાનામાં 100 રૂપિયા બરાબર અહીંયા આપણે બધી એન્ટ્રી કરી દીધી હવે આપણે આને ખાતું બંધ કરતા શીખીએ ખાતું બંધ કરવામાં આપણે કોની બેની સરખામણી કરશું તો કે આ જ બે રકમની સરખામણી કરશું આ આવક અને આ જાવક ખાતું બંધ કરતા હતા એમ જ કરશું શું કરશું બંને બાજુનો સરવાળો કરશું બંને બાજુનો સરવાળો તમે કરશો તો આવકનો સરવાળો વધારે આવે છે બરાબર ઓછામાં ઓછી 3 લીટી છોડી અને આપણે સરવાળો લખશું 5000 બરાબર આપણે સરવાળો મોટો છે એટલે બંને બાજુ કેટલા લખી નાખ્યા 5000 બંને બાજુ તો નથી પણ બંને લાઇનમાં જાવ આવક અને જાવકમાં 5000 લખ્યા હવે આપણે તફાવત હવે આપણે ઉધાર બાજુનો સરવાળો કરીએ તો અહીંયા પહેલાં આપણે લખતા નહીં પણ અહીંયા આપણે સરવાળા લખવાના છે તમામ કોલમમાંના ચૂકવેલ રકમનો સરવાળો થાય છે 4650 મજૂરીનો થાય છે 980 ચા પાણીનો થાય છે 350 સ્ટેશનરીનો 1200 રૂપિયા પછી તાર ટપાલનો થશે 420 રૂપિયા લારી ભાડાનું થશે 400 રૂપિયા પૂરા પરચુરણ ખર્ચ 100 રૂપિયા અને વ્યક્તિ ખાતાનો થશે 1200 રૂપિયા એકવાર આપણે તમામ ખર રકમના ખાનાનો સરવાળો કરી દીધો હવે આપણે બાકી શોધીએ બંને બાજુનો સરવાળો 5000 મોટો છે લખ્યો અહીંયા આવી તફાવતની રકમ એટલે આપણે એને શું નામ આપશું બાકી આગળ લઈ ગયા કેટલી આવશે 350 સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખ એટલે આપણે સોરી છેલ્લી તારીખ નહીં અહીંયા 15 તારીખ સુધીના વ્યવહાર છે એટલે આપણે જે લાસ્ટ વ્યવહાર હોય ત્યાં આપણે બાકી શોધશું 15 તારીખ બરાબર આમાં મહિનાની છેલ્લી તારીખ નહીં વ્યવહારની છેલ્લી તારીખ જોવાની રહેશે 15 નવા મહિને એટલે કે 2015 અને 16 તારીખે પાછી બાકી આગળ લાવ્યા પણ હવે 350 અહીંયા જાવકના ખાનામાં નહીં ક્યાં લખશું આવકના ખાનામાં લખશું બરાબર આ આપણે શું બનાવ્યો સાદો પેટા રોકડ મેળ બનાવ્યો બિલકુલ ઇઝી છે ખાલી ખર્ચના નામ લખો અને એની રકમ છે એના ખાનામાં ગોઠવી દો બાકી કશું જ કરવાનું નથી તમારે સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 10 પેજ નંબર 187 પર છે પેટા રોકડ મેળ તૈયાર કરવાનો છે શ્રી જીગરનો એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે નમસ્તે